नमस्कार, हूं मिथुन। आप जोई रहा छो वीटीवी न्यूज। सौ प्रथम बात करें तो स्थानिक स्वराज की चूंटणी ने लईने भाजपा धमधमाट जोवा मळ्यो छे, त्यारे भाजप संगठन साते मोर्चाओने जवाबदारी सौंपवामां आवी छे। प्रदेश प्रमुखे मोर्चाना अध्यक्षोने टास्क सौंप्या छे। आवતીકાલ સુધી આંતરિક બેઠકો પૂર્ણ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે। 12મી જાન્યુઆરી બાદ રાજ્યભરમાં બેઠકોનું આયોજન કરાશે। તો 16થી લઈને 26મી જાન્યુઆરી એ મોરચા દ્વારા બૂથ લેવલે જનસંપર્ક અભિયાન કરવામાં આવશે। 50,000 થી વધુ બૂથોમાં બે બે વખત બેઠક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો હવે ચૂંટણીને લઈને રણનીતિ ઘડાઈ ચૂકી છે, ત્યારે 12 જાન્યુઆરી બાદ બેઠકોનો ધમધમાટ વધી જશે। 16-26 જાન્યુઆરી બૂથ લેવલે જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા गौतम श्रीमाळी पासेथी। गौतम, जे रीते भाजप दर वखते ज्यारे पण चूंटणी जीते छे त्यारे तेनी व्यूहरचना खास महत्वनी होय छे, त्यारे आ वखते पण स्थानिक स्वराज्यनी चूंटणी माटे पण तेनी व्यूहरचना घड़ाई चूकी छे। 50,000 थी वधु बूथोमां बे बे वखत बैठक करवानो आदेश पण आपवामां आव्यो छे। मिथुन, स्थानिक स्वराज्य की चूंटणी नजीक आती जाए, भाजप है तो प्रबल बनतु जाए, एटले के तैयारीओ है तेज कर देवामां आवती होय छे। महत्वनी बात ए छे के स्थानिक स्वराज्य की नजीक चूंटणी ने लईने आगामी दिवसों में एटले के जे बैठक योजाई हती अने बैठक नी अंदर साथे साथ मोर्चा है ते हाजर रह्या हता अने मोर्चाओं ने एक टास्क है ते आपवामां आव्यो हतो। जे अंतर्गत टास्क की बात करवामां आवे तो तमाम जिल्लाओ स्तरे एक बैठक योजवानी वात हती अने बैठक नी अंदर थी आगामी दिवसों में बूथ लेवल सुधी केवी रीते जई शकाय ते प्रकारनी एक रणनीति है ते घड़वामां आवी हती। अने रणनीति आधारे स्थानिक मुद्दाओं ने केंद्र सरकार की योजना है, राज्य सरकार की योजना है, ते अंतर्गत तेनी माहिती सुधी जे बूथ सुधी पहुंचे ते प्रकारनो एक आयोजन है ते करवामां आव्यो हतो। ने ते अंतर्गत कही शकाय के हवे जिला स्तरनी जे बैठक एटले के 12 तारीख सुधी पूर्ण कर देवाना जे आदेश है ते पण करवामां आवे छे। ने 12 तारीख बाद एटले के 16 तारीख थी लई अने 26 तारीख सुधी तमाम मोर्चा एटले के भाजपना जे 7 मोर्चा है तेमांथी महिला मोर्चो छे, अनुसूचित जाति मोर्चो छे, आदिवासी मोर्चो छे, लघुमती मोर्चो छे, किसान मोर्चो छे, એ પ્રકારના અને યુવા મોરચો છે, એ પ્રકારના જે 7 મોરચા છે, સાથે 7 મોરચાને ટાસ્ક છે તે આપી દેવામાં આવે છે। આ સાથે 7 મોરચાઓ છે તે આગામી દિવસોમાં જનસંપર્ક તેજ કરવાની બાબતો છે, તે પ્રકારની જે સૂચના છે તે આપવામાં આવી છે। એટલે કે આગામી દિવસોમાં આ સાથે 7 મોરચા છે, એટલે કે 16 જાન્યુઆરી થી લઈ અને 26 જાન્યુઆરી સુધી વિવિધ બૂથો છે, એટલે કે 50,000 થી પણ વધારે જે બૂથો છે, બૂથની અંદર બબે બેઠકો કરવાનો જે દોર છે તે આપી દેવામાં આવે છે। એટલે કે 1,00,000 બેઠકો છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પૂર્ણ કરવાના જે જાહેરાત પહેલા જે કહી શકાય કે આદેશ છે તે આપી દેવામાં આવે, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સાથે 7 મોરચા છે તે 1,00,000 બેઠક પૂર્ણ કરી અને લોકસંપર્ક વધુ મજબૂત કરે તે પ્રકારના આદેશો છે તે કરવામાં આવે છે। જો કે મહત્વની વાત એ પણ છે કે જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ છે તે રણનીતિ માટે માહેર રહ્યું છે। ભાજપ છે તે રણનીતિ સાથે લોકસંપર્ક છે તે વધુ તેજ કેવી રીતે બને તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવતું હતું। તે પૈકી આ સાથે 7 મોરચા છે તેમને એક ટાસ્ક છે તે આપી દેવામાં આવે છે અને ટાસ્ક અનુસંધાને 1,00,000 બેઠકો છે તે પૂર્ણ કરવાનો જે આદેશ છે તે આપવામાં આવે છે। એટલે કે આગામી દિવસોમાં એટલે કે 16 જાન્યુઆરી થી લઈ અને 26 જાન્યુઆરી સુધી સાથે 7 મોરચા છે તે 1,00,000 બેઠક કરી અને લોકસંપર્ક છે તે પ્રબળ કરશે। જી જી જી, આભાર ગૌતમ માહિતી આપવા બદલ। તો હવે રણનીતિ ઘડાઈ ચૂકી છે અને તેને આખરી ઓપ આપવા માટેની બેઠકો થશે। 50,000 થી વધુ બૂથોમાં બે બે વખત બેઠકો થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને હવે ભાજપમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને વ્યૂહરચના પણ ઘડાઈ ચૂકી છે।